બનાસકાંઠા જિલ્લામાં વરસાદને પગલે નેશનલ હાઈવે બિસ્માર થઈ જવા પામ્યો છે. હાઈવે ઉપર મસમોટા ખાડા પડી જવાને કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ રોડ ઉપર ખાડા પડી જવાને કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. પાલનપુર નેશનલ હાઈવે ઉપર ખેમાણા, સોનગઢ, બિહારીબાગ, માર્કેટયાર્ડ સહિતના માર્ગો ઉપર પડેલા ખાડાઓને તાત્કાલિક પૂરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાંથી નેશનલ હાઈવે પ્રસાર થાય છે. અમદાવાદથી દિલ્હી જતા નેશનલ હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં જ ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે. પાલનપુરથી ખેમાણા, સોનગઢ, બિહારીબાગ, SBપુરાથી માર્કેટયાર્ડ સહિતના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, તેમજ માર્ગો ધોવાઈ ગયા છે, જેને લઈને ત્યાંથી પ્રસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે માર્ગ ઉપર ગોબરી રોડ પર એક ઓવરબ્રિજ આવેલો છે, તે માર્ગ પણ વરસાદથી ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને મોટી જાનહાનિ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે માત્ર સામાન્ય વરસાદમાં જ આ માર્ગોએ ભ્રષ્ટાચારનો પોલ ખોલી દીધો છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ પાલનપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને પૂરી માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. હું અત્યારે પાલનપુર આબુ રોડ ઉપર જ છું, બરોબર. અત્યારે હું મારી ગાડી જે ખાડાઓના હાઈવે ઓથોરિટીના પાપના હિસાબે હવે આમ પ્રજા જે પીસાઈ રહી છે એ ખાડાઓના કારણે અત્યારે હું મારી ગાડીને ગેરેજની અંદર ડ્રોપ કરીને આવ્યો છું. આગળના બે સસ્પેન્શનનું કામ કરાવવું પડે એવી હાલત થઈ છે. એટલું સારું થયું, ઉપરવાળાને એટલા આશીર્વાદ હતા કે બચી ગયા. જો જરાક ધ્યાન ના રાખ્યું હોત તો અમે ફૂલ ફેમિલી ગાડીની અંદર હતા, અને એ પરિસ્થિતિની અંદર તો હું બે હાથ જોડીને વિનંતી નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી જ કરું છું કે અમે લોકો બી ટેક્સ પેયર પ્રજા છીએ, અમે બી ટેક્સ આપીએ છીએ, તો શું અમારે આવી રીતે અમારો ટેક્સ આવી રીતે જાય છે એ જ અમને ખબર નથી પડતી. તો મહેરબાની કરી અને અમારી અવાજ સાંભળો, નહીં તો પછી અમારા ગાંધીજી માર્ગે અમારે દોડવું પડશે. પાલનપુર આબુ હાઈવે ઉપર જે રીતે ખાડાઓ વરસાદના કારણે પડ્યા છે, એ ખાડાઓ ગાડીઓને નુકસાન પહોંચાડે છે, ટુ વ્હીલરને નુકસાન પહોંચાડે છે, એની સાથે સાથે અમારા કમરના મણકા પણ ઢીલા કરી નાખે છે. એટલા મસ્ત મોટા ખાડા અહીંયા હાઈવે ઉપર પડ્યા છે. અમારી સરકારને અને નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી વિનંતી છે કે આ ખાડાઓ તાત્કાલિક રીતે પૂરવામાં આવે, જેથી કરીને અમને નુકસાન ન થાય, અમારી ગાડીઓને નુકસાન ન થાય. મહત્વની વાત એ છે કે પાલનપુરમાં નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓને કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમજ વાહન ચાલકોને કમરમાં પણ તકલીફો થવા પામે છે, જેને લઈને વાહન ચાલકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી અને તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે વાહન ચાલકોએ રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારા ટેક્સના પૈસા તો સરકાર ઉઘરાવે છે, પરંતુ હાઈવે પર પડેલા ખાડા પૂરવામાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને અમારા વાહનોને પણ નુકસાન થાય છે અને અમને પણ નુકસાન થાય છે, જેથી આ સત્વરે ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ કરી હતી. પાલનપુર શહેરમાં આવતા આબુ રોડથી માંડીને જાહેર રસ્તા મુખ્ય રસ્તો જે છે અમદાવાદ તરફ જતો રસ્તો છે, એ રસ્તા ઉપર 3-3 ફૂટના ખાડા પડ્યા છે. કેટલાક ખાડાઓમાં તો નાના વાહનો ફસાઈ જાય છે અને કેટલાક ખાડાઓમાં મોટા વાહનો જે રાત દિવસ પસાર થાય એ ધડાધડી નાખે તો એ ખાડાઓમાં આ નુકસાન થશે વાહનોને, લોકોને, આમ જનતાને, એનું ભરપાઈ કોણ કરશે, એ કોણ ભરપાઈ કરશે? સરકારને મારી નમ્ર અરજ છે કે આવા જાહેર રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓને સત્વરે પુરવણી કરાવે, પાણીનો યોગ્ય નિકાલ કરાવે અને બધાને સુખાકારીમાં વધારો થાય એવો પ્રયત્ન કરે એવી મારી સરકારને વિનંતી છે. બાહુભાઈ તરીકે હું આમ નાગરિક તરીકે આપને વિનંતી કરું છું કે આ ખાડાઓ પૂરવા માટે તાત્કાલિક ધોરણે આ મોટા મોટા ખાડાઓ પૂરી દે, જેથી કરીને આ વાહનોને થતા નુકસાન, લોકોને થતા નુકસાન એ ભરપાઈ ન કરી શકાય. એટલે સ્વાભાવિક છે કે જેટલું બને એટલું તાત્કાલિક અસરથી એ ખાડાઓ પુરાવે એવી મારી નમ્ર અરજ છે.